તરફ કમોસમી વરસાદ બાદ હવે ગુજરાતમાં રોગચાળો વકર્યો છે અને દર્દીઓથી દવાખાના ઉભરાઈ રહ્યા છે. અમદાવાદમાં દર્દીઓની લાઈનો, વડોદરામાં પણ ખાટલા ફૂલ. રાજકોટમાં જીવ લેતો રોગ, આ તસવીરો માત્ર ગુજરાતના મોટા શહેરોની છે, પણ આ માત્ર રોગચાળાના ટ્રેલરની છે. ગુજરાતની સૌથી મોટી અમદાવાદ સિવિલમાં આ લાંબી લાઈનો રોગચાળાની ભયાનકતા માટે પૂરતી છે. ઓપીડીમાં સવારથી દર્દીઓની લાઈનો લાગે છે. કમોસમી વરસાદે અમદાવાદની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો બદલી નાખ્યા છે. તાવ, ઝાડા, પેટમાં દુખાવ અને પીડિયા પડી ગયા તો અહીંયા રિપોર્ટ કરાવી દી. આગલે ચાલુ વર્ષે ચિકનગુનિયાના કુલ 142, ઝેરી મેલેરિયાના 70, સાદા મેલેરિયાના 281 અને ટાઇફોઇડના 2348 કેસ નોંધાયા છે. અમદાવાદમાં રોગચાળાથી અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. કમોસમી વરસાદ, વાવાઝોડાની પરિસ્થિતિ અને વાતાવરણમાં રહેતી સતત વિનાશ, એના કારણે એવું જણાય છે કે મચ્છરજન્ય ઉપદ્રવ વધે છે અને મચ્છરજન્ય ઉપદ્રવ વધવાથી ડેન્ગ્યુ ફીવરના કેસીસ પણ વધી રહ્યા છે. રાજકોટમાં કોઠારિયા વિસ્તારમાં રહેતા 14 વર્ષના કિશોરનું ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યું. આ સાથે ડેન્ગ્યુથી થયેલ મોતનો આંકડો 10 પર પહોંચ્યો છે. જોકે વકરતા ડેન્ગ્યુના રોગચાળાને નાથવામાં તંત્ર ઊણું ઉતરી રહ્યું છે. આપણે ત્યાં હાલ તો પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે, એટલે એવો કોઈ રોગચાળો જેવી પરિસ્થિતિ હાલ જોવા નથી મળી રહી. જે દર્દીઓ આપણે ત્યાં હાલ રિપોર્ટ થઈ રહ્યા છે તે એવરેજ છે, જે ગયા વર્ષના કમ્પેરિઝનમાં સેમ છે. વડોદરાના ડોક્ટર ભલે પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનો રાગ આલાપતા હોય, પરંતુ હોસ્પિટલમાં રહેલી આ ભીડ કોઈ બીજી જ કહાની દર્શાવે છે. વડોદરાની કારેલીબાગ હોસ્પિટલ દર્દીઓની ભીડથી ઉભરાઈ રહી છે. બદલાતા વાતાવરણના કારણે રોગચાળો પણ બેકાબૂ બન્યો છે. તંત્ર કામ કરે છે, પણ રોગચાળો કાબૂમાં આવવાની જગ્યાએ વધુ ને વધુ વકરી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી. સમાચારમાં આગળ વધીશું, પણ તે પહેલા હાલ રોકાઈશું બ્રેક માટે.